સુરતના માંગરોળ તાલુકાના વસ્ત્રાવી ગામેથી ઘરના કમ્પાઉન્ડમાંથી લાખો રૂપિયાના કિંમતી કબૂતરોની ચોરી થતા ચકચાર મચી ગઈ છે. ઘરના કમ્પાઉન્ડમાંથી પક્ષીઘરમાંથી લાખો રૂપિયાના કિંમતના કિંમતી કબૂતરોની ચોરી થતા કબૂતર માલિક માંગરોળ પોલીસ મથકે ફરિયાદ આપી હતી. માંગરોળ પોલીસ દ્વારા કબૂતરની ચોરીની ફરિયાદ નહીં લેવાતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો. પોલીસ દ્વારા ભોગ બનનાર કબૂતર માલિક પર જ એટ્રોસિટીની ફરિયાદ દાખલ કરતા સામાજિક સંગઠન દ્વારા માંગરોળ મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું. સુરતના માંગરોળ તાલુકાના વસ્ત્રાવી ગામેથી ઘરના કમ્પાઉન્ડમાંથી લાખો રૂપિયાની કિંમતના કબૂતરોની ચોરી થતા ચકચાર મચી ગઈ છે. ઘરના કમ્પાઉન્ડમાં પક્ષીઘરમાંથી લાખો રૂપિયાની કિંમતના કિંમતી કબૂતરોની ચોરી થતા કબૂતર માલિક માંગરોળ પોલીસ મથકે ફરિયાદ આપી હતી. કબૂતર માલિકને કબૂતર પાળવાનો શોખ છે, જેથી ઘરના કમ્પાઉન્ડમાં જ મોટું પક્ષીઘર બનાવવામાં આવ્યું છે, જેમાં અલગ અલગ પ્રકારના મોંઘા વિદેશી કબૂતરોને રાખવામાં આવ્યા હતા. ત્યારે કેટલાક કિસમો દ્વારા પક્ષીઘરમાંથી 40 જેટલા કબૂતરોની ચોરી કરવામાં આવી હતી. ચોરી થયેલા કબૂતરની કિંમતની વાત કરીએ તો એક કબૂતરની કિંમત આશરે 70,000થી વધુ છે. ત્યારે લાખો રૂપિયાના કબૂતરની ચોરી થવા પાછળ પોલીસે ભોગ બનનાર કબૂતર માલિકની ફરિયાદ લેવાને બદલે કબૂતર માલિક પર જ એટ્રોસિટીની ફરિયાદ દાખલ કરી દેતા કબૂતર માલિકના સમર્થનમાં સામાજિક સંગઠન મેદાને ઉતર્યું છે. સામાજિક સંગઠને મામલતદારને આવેદનપત્ર પાઠવી કબૂતર માલિક પર થયેલા ફરિયાદ દૂર કરવા અને કબૂતરની ચોરી કરનાર શખ્સો સામે પગલાં ભરવા માંગ કરી હતી. આજરોજ જમિયતે ઉલેમા હિંદ ગુજરાત રાજ્ય વિભાગીય જમિયત માંગરોળ દ્વારા જે પરપ્રાંતિય લોકો ઉપર જે હુમલા થઈ રહ્યા છે એ બાબતમાં આજરોજ આવેદનપત્ર આપવામાં આવેલું છે. અને એ લોકોની માગણી છે કે આવા હુમલા થવા ના જોઈએ. સાથે સાથે બીજું એક આવેદનપત્ર વસ્ત્રાવી ગામે કબૂતરોની બાબતમાં છે, અને જેના બાબતમાં એટ્રોસિટીનો કોઈ ગુનો દાખલ કરવામાં આવેલો છે. તો આવા ગુના દાખલ ના થાય તે બાબતે મને આપવામાં આવ્યું છે. બંને આવેદનપત્ર સ્વીકારવામાં આવેલા છે અને એ આવેદનપત્રો મહેરબાન કલેક્ટર સાહેબને આજરોજ જ મોકલી આપવામાં આવશે, અને એમની જે વાચા છે, એમની જે રજૂઆત છે એ સંદર્ભે પગલાં લેવાય એ બાબતે સરકારશ્રીને પણ કલેક્ટરશ્રી દ્વારા આ આવેદનપત્ર મોકલવામાં આવશે. એટલે આવેદનપત્ર આજે જ અત્યારે અમે ત્યાં કલેક્ટર સાહેબને મોકલી આપી. માંગરોળના વસ્ત્રાવી ગામેથી ચોરી થયેલા કબૂતરો કબૂતર માલિક માટે ખૂબ જ મહત્વના હતા, કારણ કે ચોરી થયેલા કબૂતરો કોઈ એલ્ફેલ કબૂતરો ન હતા. વસ્ત્રાવી ગામેથી ચોરી થયેલા કબૂતરો નેશનલ કક્ષાએ રેસિંગ સ્પર્ધાના ચેમ્પિયન હતા. કબૂતરોએ નેશનલ લેવલની રેસિંગ સ્પર્ધામાં ભાગ લીધો હતો. ચોરી થયેલા કબૂતરોએ કર્ણાટક ખાતે યોજાયેલા નેશનલ લેવલની રેસિંગ સ્પર્ધામાં પ્રથમ ક્રમ મેળવ્યો હતો. ત્યારે કબૂતરોએ નેશનલ લેવલે રેસિંગની સ્પર્ધા ચેમ્પિયન થઈ કબૂતર માલિકને એવોર્ડ પણ અપાવ્યો છે. કબૂતરની રેસિંગ સ્પર્ધામાં અલગ અલગ દેશમાંથી જજો આવ્યા હતા, ત્યારે વિદેશથી આવેલા જજોએ પણ કબૂતર માલિક મોહમ્મદ આરિફના કબૂતરોના વખાણ કર્યા હતા. સ્પર્ધામાં પ્રથમ ક્રમ લાવનાર તમામ કબૂતર વિદેશી હતા, જેથી તેની પણ કિંમત લાખોમાં હતી. ત્યારે રેસિંગની સ્પર્ધામાં અવ્વલ આવેલા આવા કબૂતરોની ચોરી થતા કબૂતર પ્રેમીઓમાં રોષ જોવા મળ્યો છે. ત્યારે લોકોની માંગ એ છે કે રેસિંગની સ્પર્ધામાં પ્રથમ ક્રમ હાંસલ કરનાર કબૂતરોની ચોરી કરનાર શખ્સોને પકડવામાં આવે અને યોગ્ય કાર્યવાહી કરવામાં આવે. અમારા ગામમાં મોહમ્મદ અય્યુબ હરીફ નામનો ઇસમ જે ઘણા કિંમતી કબૂતરો પાડે છે અને તેમને કર્ણાટક સરકાર દ્વારા એવોર્ડ પણ આપવામાં આવેલું છે. આ કિંમતી કબૂતરોની ચોરી એ વસ્ત્રાઈ ગામના કેટલાક ઇસમો ચોરી જાય છે અને તદગેસર વેચવામાં આવે છે. તદગેસરથી ખબર પડતા કે વસ્ત્રાઈના કેટલાક આ ઇસમો આ કબૂતર ચોરી ગયા છે, જેના વિડીયો અને ફોટોગ્રાફ લેવામાં આવે છે. તો આ માણસો પાસે એ જતા કબૂતરની માંગણી કરતા એ લોકો કબૂતર આપતા નથી, પરંતુ ખોટી ઉશ્કેરીને આધાર કરી ખોટી એટ્રોસિટીની ફરિયાદ માંગરોળ પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવે છે. આમ ઉલટા ચોર સૌકરને દંડે તેમ ચોરીની ફરિયાદ દાખલ કરવામાં આવતી નથી, પરંતુ એટ્રોસિટીની ખોટી ફરિયાદ દાખલ કરવામાં આવે છે. આ બાબતે આવેદનપત્ર આપવામાં આવેલું. હાલ તો સમગ્ર ઘટનાને લઈને સામાજિક સંગઠન દ્વારા માંગરોળ મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. ત્યારે માંગરોળ મામલતદારે આવેદનપત્ર સ્વીકારી કસૂરવાર પર યોગ્ય કાર્યવાહી કરવા બાંહેધરી આપી છે. ત્યારે જોવું એ રહ્યું કે પોલીસ કબૂતરોની ચોરી કરનાર શખ્સોને ક્યારે ઝડપે છે. નિર્મલ પટેલ, જીટીવી ન્યૂઝ, કોસંબા.